क्वेश्चन नंबर 15 जो वेरी वेरी मोस्ट इंपोर्टेंट क्वेश्चन है, तो आप याद करिए। तो इसमें क्या ध्यान रखना है, c ग्रेटर देन 0 माटे x माइनस a नो होल स्क्वायर प्लस y माइनस b नो होल स्क्वायर इज इक्वल टू 6 स्क्वायर તમને આપેલું છે, અને એના પરથી તમારે પ્રૂવ કરવાનું છે કે 1 dy dx નો હોલ સ્ક્વેર રેઝ ટુ 3/2 બાય x સ્ક્વેર / dx સ્ક્વેર a a અને b પર આધારિત ના હોય તેવો અચળ છે, સ્મોલ a સ્મોલ b પર આધારિત નહીં હોય એવો કોઈ અચળ છે એવું તમારે પ્રૂવ કરવાનું છે। ઓકે, તમારે યુઝ કરવા કરવાનું છે x - a નો હોલ સ્ક્વેર + y - b નો સ્ક્વેર = 6 સ્ક્વેર, બરાબર લખી દઈએ x - a નો હોલ સ્ક્વેર + y - b નો હોલ સ્ક્વેર = 6 સ્ક્વેર। ઓકે, તો હવે આપણે શું કરશું, x પ્રત્યે વિકલન કરીશું, x પ્રત્યે વિકલન કરતા તો શું આવી જશે તમારું, x આગળ સંકલન કરીશું આપણે એટલું તમારા માટે તો આગળ x minus a 2 minus 1 is 1 ત્યાર બાદ d by dx of x minus 1 x minus a પણ a નું વિકલન તમારું 0 અને dx by dx is 1 એટલે તમારું 2x minus a આવશે પ્લસ આમાં તમારે 2 આગળ આવી જવાના y minus b ત્યાર બાદ y minus b નું વિકલન શું આવી જવાનું 5 x of x dy by dx અને b નું વિકલન થઈ જવાનું 0 is equal to d by dx of c square તો અચળ નું વિકલન તમારું શું થઈ જાય 0 થઈ જાય राइट तमारो आर्डरम मळे छे। હવે આને ફરીથી આપણે x સમીકરણ કરીએ x સાપેક્ષ ફરીથી વિકલન કરતા ઓકે આને સમીકરણ એક આ આવી ગયું બરાબર કે તમારે 2 તો છે જ બરાબર હવે આપણે x સમીકરણ કરીશું તો x નો થઈ જવાનું 1 અને a થઈ જશે તમારો 0 પ્લસ 2 આગળ લખી દઈએ હવે તમારા બે વિધેયને ગુણાકાર છે બે વિધેયને ગુણાકાર આપે છે એટલે તમારે વિકલન કરવાનું છે તો પહેલું એમ નું એમ એટલે y - dm ના એમ અને dy / dx નું વિકલન તમારે શું થઈ જવાનું d² y / dx² + બીજું એમ ને આપણે પહેલા નું વિકલન એટલે તમારો dy / dx એમ ના એમ અને y નું વિકલન તમારું x સાપેક્ષ તો તમારું dy / dx થશે અને b નું વિકલન થઈ જવાનું તમારું 0 = 0 છે। ઓકે, હવે આના પરથી આપણે d / d² / dx² આપણે પહેલા મેળવીશું 2 * 1 = 2 + 2 * 5 - 3 આવ સોરી દઈએ d² / dx² + 2 ગુણાશે dy / dx / dx² બે વખત છે એટલે dy / dx નો હોલ સ્ક્વેર = 0 થઈ જવાનું। ઓકે, હવે d² / dx² છે એનો સ્ક્વેર બનાવીશું બરાબર કદાચ તો તો બધી બંધ કેન્સલ થઈ જાય તો કોમન કરશે અને કેન્સલ થઈ જશે આથી શું રહેવાનું y + dy / dx નો હોલ સ્ક્વેર એના કા બરાબર ની બીજી બાજુ લઈ જઈશું d² y / dx² is equal to minus minus થઈ જશે આનું તમારું minus 1 અને minus dy / dx નો હોલ સ્ક્વેર। ઓકે, અમારી માઈનસ કોમન કાઢી લઈએ તો તમારું 1 + dy / dx² હોલ સ્ક્વેર થવાનું ઇન્ટુ આ તમારી પાસે શું છે y - b ગુણાયેલા છે બરાબર તો આના પરથી d² y / dx² બરાબર શું થઈ જવાનું y - b તમારે છે એટલે આવી જશે તો માઈનસ 1 + dy / dx² નો સ્ક્વેર ના છેદમાં y - b આ તો તમને d² y / dx² બરાબર મળશે। ઓકે, આનું થઈ ગયું ત્યારબાદ સમીકરણ એક પરથી શું મળવાનું dy / dx બરાબર જો તમારા 2 પણ બંને બાજુથી કોમન નીકળશે અને છેદ બાજુ પર કે આ સંદે જવાબ આના પરથી સમીકરણ એક પરથી તમે લખી દો સમીકરણ એક પરથી dy / dx આપણે સૂત્ર નતા બનાવી dy / dx સ્વરૂપ પર તો આ તમારું y - b into dy / dx is equal to x - a તમારું બરાબર યાદ રાખવાનું છે એટલે થઈ જવાનું તમારું માઇનસ y - b ના છેદમાં લઈ લઈશું એ dy / dx બરાબર શું મળી જવાનું તો માઇનસ કાઉન્સમાં x - a છેદમાં y - b તો આ તમારી ડિસ્ટર્બ / dx² ની વેલ્યુ છે અને આ તમારી dy / dx ની વેલ્યુ છે। ઓકે, હવે હવે શું કરીશું આપણે તો આ તમને બે વેલ્યુ તો મળી ગઈ તમારે સાબિત શું કરવાનું છે 1 + dy / dx² રેઝ ટુ 4 / 3/2 / d² y / dx² એ તમારું a અને b પર આધારિત નથી એવો અચળ છે બરાબર એટલે જો તો a b અને
डेसिमल हो जाता है सी छे तो सी पर आधारित छे वो आवे ओके तो फर्स्ट आपने 1 + / dx નો સ્ક્વેર આપણે ફાઇન્ડ કરી 1 + dy / dx નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 + dy / dx તમારી પાસે શું છે તમારી પાસે આ છે dy / dx તો x - a / y - a નો હોલ સ્ક્વેર હવે માઇનસ 1 સ્ક્વેર એટલે પ્લસ 1 થઈ જવાનું ત્યારબાદ x - a નો સ્ક્વેર એટલે 1 + x minus a નો હોલ સ્ક્વેર / y - a નો સ્ક્વેર ઓકે હવે આપણે એનો લસાઅ લઈએ તો શું આવશે is equal to y minus b નો હોલ સ્ક્વેર + x minus a નો હોલ સ્ક્વેર આખાના છેદમાં y minus b નો સ્ક્વેર is equal to હવે y minus b નો સ્ક્વેર + x minus a નો સ્ક્વેર બરાબર તો શું છે c સ્ક્વેર છે એટલે આ આખું બરાબર થઈ જવાનું c સ્ક્વેર તો c સ્ક્વેર ના છેદમાં y minus b નો હોલ સ્ક્વેર આ બરાબર મળ્યું તો 1 + dy / dx ના સ્ક્વેર બરાબર ઓકે પરંતુ મને તો શું જોઈએ છે 1 + dy / dx સ્ક્વેર રેઝ ટુ 3 / 2 તો હવે આપણે રેઝ ટુ 3 / 2 ફાઇન્ડ કરીશું ઓકે આ કેવી રીતે લખું છું ઇમ્પોર્ટન્ટ આપણે છે બરાબર સમજો ઓકે તો હવે સુપર સુ બંને બાજુ ઘાત લેશું રેઝ ટુ 3 / 2 તો 1 + dy / dx નો સ્ક્વેર 4 રેઝ ટુ 3 / 2 is equal to જમણી બાજુ પર સેમ વસ્તુ આવશે c સ્ક્વેર / y - b નો સ્ક્વેર રેઝ ટુ 3 / 2 હવે સુપર સુ અંશમાં પણ 3 / 2 ગુણાશે ઘાત અને છેદમાં પણ ગુણાશે is equal to c સ્ક્વેર ગુણ્યા 3 / 2 છેદમાં y - b નો સ્ક્વેર dy / dx x again 1 + dy / dx square raised to 3 / 2 ओके ओके એટલે d² / d² ના ફાઇન્ડ કરી પછી ડાયરેક્ટ કિંમત મૂકી દેશો તો આ તમારી પાસે d² y / dx² બરાબર તો શું છે તો માઇનસ 1 + dy / dx નો સ્ક્વેર છેદમાં y / 3 તો ડાયરેક્ટ આ વસ્તુ મૂકી દેતે આટલી વસ્તુ તો આપણ ચાલશે પરંતુ થોડું સિમ્પલ થઈ જાય એટલા માટે હું પહેલાં આ અલગથી ગણતરી કરી લઉં છું તો d² / dx² આપણી પાસે આ છે બરાબર શા માટે લખી દીધું કારણ કે અમે આપણે ઓલરેડી 1 + dy / dx² બરાબર શું મળે છે એ આપણે મેળવી લીધું છે તો શું મળે છે આ 1 + dy / dx² બરાબર તો તમારું c² / y - b² અને છેદમાં તો y - b છે ઇટ ટુ તમારો y - b થઈ જશે ઓકે તો y - b નો સ્ક્વેર ઇન્ટુ y - b એટલે તમારો થઈ જવાનું ઇઝ ઇક્વલ ટુ અહીં લખી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ - c² / y - b નો ક્યુબ થઈ જશે ઓકે હવે આપણે કરી લીધું કે ફ્રીક્વન્સી ઇક્વલ થઈ જશે તો લખી દઈએ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ 1 + dy / dx નો સ્ક્વેર રેઝ ટુ 3 / 2 by d square y by dx square એટલે ક્લાસ પર મૂકશો અને તમે ઇજી પર કિંમત મૂકી હોય તો આપણ ચાલશે કોઈ પ્રોબ્લેમ નથી બરાબર તો સિમ્પલ થઈ જાય એટલે મને d square / dx square ને ફરીથી 1 + dy / dx નો હોલ સ્ક્વેર ની વેલ્યુ મૂકી દીધી છે બરાબર હવે આપણે પછી બસ 1 + dy / dx square રેઝ ટુ 3 / 2 ની વેલ્યુ છે કે ની તો આ છે c ક્યુબ ના છેદમાં y - b નો ક્યુબ c ક્યુબ છેદમાં y - b નો ક્યુબ અને છેદમાં શું છે d² / dx² તો આ તમારું ગુણ્યા આ તમારું છેદ શું છે - c² આ છેદ છે તમારો અંશમાં જવાનો y - b નો ક્યુબ થઈ જવાનો તો y - b નો ક્યુબ તમારો અંશમાં છેદમાં કેન્સલ આ તમારો c² કેન્સલ તો એક c બાકી રહેશે ઓકે અને છેદમાં તમારી પાસે માઇનસ પણ બાકી રહે છે તો તમારો જવાબ શું આવવાનો - c તો આ તમારું 1 + dy / dx² 4 / 3 / 2
અલગ સર્વેનું માઈનસ સી જે એ અને બી પર આધારિત નથી બરાબર તો એ અને બી સિવાયનો અચળ છે તો અહીં તમારું એક્ઝામ્પલ પૂર્ણ થાય છે ઓકે હવે આગળ જોઈશું આપણે ક્વેશ્ચન નંબર 16 જે ઇમ્પોર્ટન્ટ છે એ જ કરાવું છું એટલે બરાબર તૈયાર કરશું આપણે જે પ્રકારના એક્ઝામ્પલ્સ પર કરાવું છું તો 16 છે જો cos y બરાબર x ઇન્ટુ cos a plus y तो साबित करवाना है कि dy by dx बराबर cos square a plus y by sin t ये तो हमने साबित करवाना है अब हम पहले से करिए तो सो आपको चाहिए cos y plus 16 क्वेश्चन नंबर cos y is equal to x into cos a plus y cos a plus y अरे cos a is not equal to plus or minus 1 तो प्रूव है dy by dx is equal to cos square a plus y by sin a by sin a plus ओके अब आप ये नो dy by dx पे डालो छे परंतु तब जो सो आने तो सो आप जो तुमने cos y is equal to x into cos a plus y बराबर तो सो करिए आप ये करना x से सूत्र करके बना के दे અને x નું આપણે y સાથે સંકલન કરીશું x નું આપણે y સાથે સંકલન કરીશું તો તમને શું મળશે dx by dy ત્યારબાદ ફ્રેન્ડ્સ જો આપણે જોઈએ તો છે શું dy by dx જોઈએ છે એનો આપણે ચિહ્નિત કરી દેશું એટલે તમને dy by dx મળી જશે બરાબર ફર્સ્ટ તમને આટલું આપ્યું છે તો આપણે તેને સૂત્ર કરતા બનાવીશું તો cos y ને જેટલા શું આવી જવાનું cos a plus 1 અને હવે આનું આપણે y સાથે સંકલન કરવાનું છે અત્યાર સુધી આપણે જેટલા પણ એક્ઝામ્પલ સોલ્વ કર્યા એમાં આપણે x સાથે સંકલન કર્યું છે બરાબર તો અહીં આપણે y સાથે સંકલન કરીશું y સાથે સંકલન કરતા હવે આ તમારું સ્વરૂપ સામે છે તો ભાગાકારનું સ્વરૂપ છે પછી એકમાં છે નંબર અંશ છે એટલે અંશ વિકલન માઈનસ અંશ એટલે છેદનું વિકલન dx by dy छेद में छेद का वर्ग એટલે cos स्क्वायर a plus y छेद n નો m એટલે cos a plus y n નો m અંશ વિકલન d by dy of cos y minus અંશ n નો m into છેદ વિકલન d by dy of cos a plus y is equal to હવે cos a plus y તમારું એસ ઇઝ અને cos y નું માઈનસ sin y માઈનસ sin y ત્યારબાદ y નું y સાથે સંકલન કરવાનું છે કે તમારે આવી જશે y માઈનસ cos y હવે cos a plus y નું વિકલન તો cos સંકલન થાય છે માઈનસ sin a plus y ત્યારબાદ a plus y નું વિકલન પરંતુ a નું વિકલન તમારું 0 અને y નું વિકલન y સાથે તમારે થઈ જવાના 1 એટલે તમારું માઈનસ sin a plus y જ આવશે અને છેદમાં cos square a plus y ओके હવે આ નંબર માઈનસ આગળ આવી જવાનું માઈનસ cos a plus y sin y માઈનસ માઈનસ પ્લસ cos y sin a plus y છેદમાં cos square a plus y હવે શું કરશું તમે જોશો તો આપણું સામ સ્વરૂપ દેખાઈ રહ્યું છે તો sin α cos β cos α sin β રાઈટ તો શું કરીશું આપણે આમાંથી માઈનસ કોમન કાઢીશું ઇઝ ઇક્વલ ટુ માઈનસ કોમન કાઢીશ એટલે sin y cos a plus y માઈનસ એટલે કોમન માઈનસ આવી જશે cos y into sin a plus y છેદમાં cos square a plus y બરાબર sin α cos β cos α sin β નું સૂત્ર છે બરાબર એના બરાબર તો શું આવશે તો is equal to minus sin α - β 1 α ની જગ્યા પર છે આપણી પાસે y અને β ની જગ્યા પર છે a plus y તો આ y minus cos માં a plus y છેદમાં cos square a plus y is equal to minus sin કૌંસ છોડી દઈએ તો y minus a minus y छेद में cos square a plus y થઈ જવાનું આ તમારું y y કેન્સલ થઈ જશે તેના બદલે શું આવી જવાનું minus
साइन माइनस ए छेद में कॉस पे ए प्लस वाई। अगर आप जानिए कि साइन माइनस थीटा इसे कोई तो माइनस साइन थीटा तो साइन माइनस ए बराबर माइनस साइन ए का मान बराबर माइनस माइनस साइन ए। अगर माइनस माइनस को क्या जैसे तमाम प्लस कर जैसे तो साइन ये अगर आप सब जानो साइन ए छेद में कॉस पे ए प्लस वाई। तो आज तुम्हारे साथ बराबर मूल्य डी एक्स बाय डी वाई बराबर सेना बराबर मूल्य डी एक्स बाय डी वाई। हम इसको तो उसको तो अच्छा आपने डी वाई बाय डी एक्स उत्पन्न हो चुका तो वन अपन डी एक्स बाय डी वाई करेंगे आपको सुपर डी सो आपने वन बाय डी एक्स बाय डी वाई इस पर टू वन बाय तो मैं आपके पहले छेद में साइन ए बाय कॉस ए ए प्लस वाई। पर आता हमारा डी वाई के छेद छेद में छेद दस में जवान हो डी वाई बाय डी एक्स जैसे इसे कोई भी छेद में छेद कॉस पर ए प्लस वाई छे ये तो हमारा दस में जैसे ले कॉस पर ए प्लस वाई बाय सो हम लोग जवान को बाय पर से साइन ए तो डी वाई बाय डी एक्स बराबर सो मैं करूँ कॉस पर ए प्लस वाई बाय साइन ए। तो अभी तो हमारा क्वेश्चन नंबर 16 पर कम ओके। अब आप जो है क्वेश्चन नंबर 17 17 सो आप जो बनी है कि जो x इक्वल टू a हाँ उसमें cos t plus t sin t अने y बराबर आपको चाहिए a तो उसमें sin t minus t cos t तो तुम्हारे d square y by d square तुम्हारे मिलो मानो चाहिए तो क्या जब आपको चाहिए d square y by d square चाहिए आज चैप्टर तुम्हारे बहुत सिंपल चाहिए तुम्हारे वाले सेकंड से लेकर पूरी तरह से मानो बराबर तो सुपर आवर्तन से तो तुमने ये चैप्टर चाहिए ये सारे तावर से तुम्हारा मार्क्स पर सारा ओके। 17 x इज इक्वल टू a काउंस में cos t प्लस t sin t अरे y बराबर a काउंस में sin t माइनस t cos t तो आपने d square y by dx square मेडवानो छे ओके। तो सॉरी सो आपने d square y by dx square मेडवाने आपने सूत्र को रूप से तो पहले तुमने x बराबर छे दिया है आपको छे ये तुमने t में आपको छे ये y बराबर t ना स्वरूप में तुमने दिया है आपको छे तो सो करी सो x और y को आपने फर्स्ट टर्म के साथ सिद्ध करी सो तब ये dx by dt है dy by dt मेडव दिया बाद आपने dy by dx मेडी सो અને એના પછી આપણે ડિસ્કર વાય બાય ડીએક્સ સ્ક્વેર મેળવીશું ઓકે તો ડિસ્કર વાય બાય ડીએક્સ સ્ક્વેર બરાબર કેટલું ઓકે હવે ટી સાબ સંકલન કરતા સંકલન કરતા ડીએક્સ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ એટલે જો એ એમ ના એમ કોસ મીટર કે જવાબ माइनस साइन टी प्लस हवे जो तो हमारे पास बे विधेय ने गुणाकार आपको छे तो पहले रेंज में हमारे बीजा समीकरण साइन टी की तरह कॉस टी प्लस बीजो एम में हमारे पहला समीकरण डी टी बाय डी टी ये तब थे जवानो 1 तब आपको आउट तो इज इक्वल टू माइनस साइन टी प्लस साइन टी तुम्हारा कैंसिल तो ए काउंस में सो आ जाओ टी इनटू कॉस टी तो आ जाएगा सो आ जैसे ए टी कॉस माइनस माइनस ले जाओ ना प्लस तो टी इनटू साइन टी प्लस और माइनस माइनस कॉस टी तो प्लस कॉस टी माइनस कॉस टी का मतलब कैंसिल तो ना बराबर डी वाई बाय डी टी इज इक्वल टू सॉरी से ए टी साइन टी ओके। अब आप जो देखो डी वाई बाय डी एक्स तो ना बराबर से लिखा से डी वाई बाय डी टी बाय डी एक्स बाय डी टी आपके पास ये बंदी वैल्यू है एम की देख ले ए इंटू टी साइन टी बाय ए इंटू टी कॉस टी तो ए टी एम की तो कैंसिल हो गया
तो साइन अंदर कॉस अंदर सो आ जाएगा टेन टेन डी सना बराबर हो यू डी वाई बाय डी एक्स इज इक्वल टू टेन डी ओके मतलब अगर सो दोनों तो सोचे डी स्क्वायर वाई बाय डी एक्स प्लस सो दो आ जाएगा डी स्क्वायर वाई बाय डी एक्स स्क्वायर तो ये ना बराबर सो तो से डी बाय डी एक्स ऑफ dy by dx dy by dx बराबर सरिवा ना सॉरी इस बार dx का बराबर d by dx of dy by dx बराबर आने आपने आगे के लिए शुरू किए थे बराबर dy by dx को हमारे पास सोचो है tan t में आप लोग चलो बराबर तो इसको करिए तो अभी dy by dx को t से अगर सीखे लेने को पड़ सके तो d by dt of dy by dx into dt by dx कर सो तब हमारो dt dt कैंसिल है dt by dx हमारो आ जाए ओके तो हमें पांच मिनट अंदर ही तो dt by dt of dy by dx हमारा सो मर गया then t मर गया जो ओके and dt by dx तो dx by dt हमारा सोचो तो 80 cos तो ये लोग जैसे करवाओ तो ये हमारे सोचो आगे से तो 1 by dx by dt लगा से 1 by dx by dt बराबर क्या अरे आने भी करना तो कौन से फैक्टर d by dt of tan t तो tan को सोचे गया x square d था तो आज हमारे x square y y d x square छे तो tan t भी करना x square t आने को क्या है अब one upon dx by dt तो dx by dt वैल्यू कितनी छे तो a into t into cos t दे रहे से अब one upon cos के लिए सोचा है sec था तो sec square t तो इनटू वन नंबर क्लॉसेस सेक छेद मार ए इनटू टी आधा नंबर सेक्स पर भी साथ है तो सेक्स पर टी इनटू सेक टी आधा सर का तो घातक नंबर सर वाट तो घातक नंबर टू प्लस वन इस थ्री तो आधा नंबर सेक क्यूब टी बाय ए इनटू टी सना बराबर डी स्क्वायर बाय बाय डी एक्स स्क्वायर बराबर ओके तो आधा नंबर डी स्क्वायर बाय बाय डी एक्स स्क्वायर बड़ी गई छे ओके तो અહીં આપણે પ્રકરણ સોલ્યુશન 5 કમ્પ્લીટ કરીએ છીએ ઓકે તો આ જેટલા પણ એક્ઝામ્પલ્સ કરા ગયા ઇમ્પોર્ટન્ટ છે બરાબર તૈયાર કરજો અને પ્રેક્ટિસ કરજો થેન્ક યુ સો આપણે બીજા ક્વેશ્ચનમાં ફોર ડિસ્ટન્સ ઇઝ ઇક્વલ ટુ 4 માટે અને y બરાબર છે તો y = sin x - cos x = sin x - cos x બરાબર चलो अब आपने अनुपात आपने डी बाय डी एक्स मेड अबाउट तो इसको करो ऊपर से पहला तो हमने आ सारो सरूप आप पूछे तो बोलो आधार छे ना घटा छे बराबर तो लेके लम के तो ये हमारे सूत्र ऊपर से पहला तो पहली बार जो हमने लॉग ले लिया बराबर तो लॉग वाई इज इक्वल टू लॉग साइन एक्स माइनस कॉस एक्स रेज टू साइन एक्स माइनस कॉस एक्स ओके लॉग लगा के सो साइन एक्स माइनस कॉस एक्स करो आगे में जाओ इज इक्वल टू लॉग वाई इज इक्वल टू साइन एक्स माइनस कॉस एक्स इनटू लॉग साइन एक्स माइनस कॉस एक्स अब आपने डी वाई बाय डी एक्स मेड अबाउट तो सो करिस आप लोग वाई एक्स आप इस तरह करिए सो बनने बाद में तो लॉग वाई सो ले जाओ ना तो कर दो 1 बाय वाई अरे वही बची वाई ने एक्स आप इस तरह करिए डी वाई बाय હવે હવે આ બે રીતેનો ગુણાકાર આપે છે તો પહેલું એક ને બીજા ને પ્લસ પ્લસ બીજો એક ને પહેલા કરી દેવું તમારો sin x - cos x એમ નાઈન પ્લસ છે અને બીજા ને નીકળો એટલે કે d by dx of log sin x - cos x પ્લસ બીજો એમ નું એમ એટલે કે log sin x - cos x એમ ના એમ અને पहला नो निकल रहा है मतलब कि d by dx of sin x minus cos x ओके इज इक्वल टू sin x minus cos x हमारा एज इट इज ओके હવે તમારે log sin x minus cos x નું ઇન્ટિગ્રલ કરવાનું છે તો પહેલા સૌથી બહારનું જે હોય એનું ઇન્ટિગ્રલ થાય તો log x જો હોય તો એનું 1 upon x થાય તો એનું x ની કિંમત શું આવશે sin x minus cos x तो वन अपन साइन एक्स माइनस कॉस एक्स करने से क्या बात जो अंदर भी देखो साइन एक्स माइनस कॉस एक्स ये भी करें लेकिन डी बाय डी एक्स ऑफ साइन एक्स
माइनस कॉस एक्स वन ओके अगर हम साइड को फ्लिप कर दो तो कंफ्यूजन नहीं है ओके त्यार बाद इज इक्वल टू ओके आप प्लस ना कीजिए प्लस लॉग साइन एक्स माइनस कॉस एक्स एज इट इज एंड डी बाय डीएक्स ऑफ साइन एक्स माइनस कॉस तो कौन जुड़ेंगे जो साइन एक्स की तरफ ले जैसे कॉस एक्स एंड कॉस एक्स को निकल माइनस साइन है परंतु आपने माइनस साइन माइनस माइनस प्लस साइन एक्स ले जैसे बराबर त्यार बाद आपने आंगो की तरफ ले जाइए तो साइन एक्स निकल जैसे तो आंगो सेम इमेज को आने के आए तरह से साइन एक्स कॉस एक्स माइनस साइन एक्स माइनस माइनस प्लस साइन एक्स ओके आगे कोई हमें जो तो आज हमारा सूची साइन एक्स माइनस कॉस एक्स है साइन एक्स माइनस कॉस एक्स निकल तो वन हो गया हमारे ओके हमें आगे जो ये लॉग साइन एक्स माइनस कॉस एक्स प्लस साइन एक्स तो मुझे उसको साइन एक्स माइनस कॉस एक्स आंसर चेक बन कैसे देंगे राइट तो बाकी सब बच्चों को इज इक्वल टू कॉस कॉस एक्स प्लस साइन एक्स प्लस लॉग साइन एक्स माइनस कॉस एक्स into cos x plus sin x into cos x plus sin x बराबर आप उसको सारा बराबर करने मरी चाहिए तो 1 by y dy by dx बराबर मतलब तुम्हारा तो सोचना ना सोच के dy by dx तुम्हारा y छेद में जो छेद है ना इसको बना बन बराबर अरे जो y की कीमत दे ही छेद sin x minus cos x लेकिन मतलब ही रही तो sin x minus cos x raised to sin x minus cos x sin x minus cos x आपने लगता है यार बात तुम्हारी आपकी वैल्यू और नीचे आगे जैसे बराबर तो आर वैल्यू तुम्हारो x आप x निकल साथ में तो y बराबर sin x minus cos x साथ में y raised to sin x minus cos x ये में तुम्हारो निकल आएगा ओके अब आपने आगे जैसे क्वेश्चन नंबर 13 13 से आगे जैसे तो y is equal to आप तो यहाँ पर लिख सकते हैं y is equal to sin inverse x plus sin inverse root 1 minus x square तो हमारे divide by dx आने वाले वालों छे ताकि 0 लेसर इक्वल टू x लेसर इक्वल टू 1 तो y is equal to sin inverse x प्लस साइन इनवर्स रूट वन माइनस एक्स स्क्वायर रूट वन माइनस ओके जो ये लिया हमने ये बढ़िया सब ने मेरा वाला शेष तो एक्स आप ऐसे कलर करिए इसको डी वाई बाय डी एक्स साइन इनवर्स एक्स स्क्वायर एक्स आप ऐसे कलर से तो हम वन अपन रूट वन माइनस स्क्वायर साइड प्लस साइन इनवर्स हवे जो हवे फर्स्ट पहला बदला सो तो साइन इनवर्स एक्स है तो ये सब के लंबा है 1 / 1 - x² परंतु हमें जो बीजू पद छे इमा साइन इनवर्स एक्स की जगह पर सो आप छे √1 - x² એટલે જ્યાં x હશે ત્યાં તમારું શું આવી જવાનું √1 - x² તો 1 - √1 - x² નો હોલ સ્ક્વેર થવાનું ઓકે આગળ વધો ત્યારબાદ તમારો x કોઈ એનો વેક્ટર અહીં આવે तो d by dx of x तुम्हारा वन थे जे इतना मतलब आपने अन्य कुछ रखता है मतलब तो तुमने ये x के लिए बस आपने शुरू वन माने x पर तो वहाँ लगभग पर से d by dx of root वन माइनस x पर ओके अब आप अगर ये फिर से बोलो वन by root वन माइनस x पर प्लस वन by root वन माइनस वर्गमूल में से क्या है तुम्हारा कैंसल थे जो वाला कौन सी बार माइनस छे तो माइनस प्लस माइनस 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 प्लस एक्स स्क्वायर दे जैसे इनटू डी बाय डीएक्स ऑफ रूट एक्स तो डी बाय डीएक्स ऑफ रूट एक्स का आंसर था 1 / 2 रूट एक्स था बराबर सब तो बताओ अब नहीं हो ये डी बाय डीएक्स ऑफ रूट एक्स तो मतलब था 1 / 2 रूट एक्स इनटू हमें जो रूट ना अंदर जो आ रही हो तो ये लोग पाछो भी कर देते डी बाय डीएक्स ऑफ एक्स ओके आई का विकलन करता हो गया तो अगर इधर x की जगह पर आप कुछ 1 - x² आते हैं तो इधर 1 / 2 रूट x आ जाए बराबर तो टू x की जगह पर आप कुछ 1 - x² इनटू d / dx ऑफ अब x की जगह पर आप मान तो 1 - x² आ जाए 1 - x² ओके
इज इक्वल टू હવે જો આ તમારા 1 માઈનસ 1 એ તમારો કેન્સલ થઈ ગયા બરાબર એટલે શું આવી ગયો 1 અથવા જો x² આવશે પરંતુ x² નું વર્ગમૂળ એટલે શું થઈ જવાનું તમારો x તો 1 બાય જો 1 માઈનસ x² ઓકે ત્યારબાદ લખી દઈએ તો પ્લસ 1 બાય આ તમારો થઈ જવાનું x into 1 by 2 root 1 minus x square for anu vikalan 1 anu vikalan 0 ane x square anu vikalan minus 2x the 1 barabar હવે જો તમે 2 2 answer check mathi cancel થઈ જશે અને x x પણ cancel થવાના બાકી શું બચવાનું તો minus અને આગળ શું છે plus છે તો પહેલી ટર્મ એ x ની સાથે 1 minus x square and plus f minus minus 1 into 1 is 1 1 by root 1 minus x square હવે આ બંને પર તો સરખા છે અહીં પ્લસ છે અને માઇનસ છે ઇઝ ઇક્વલ ટુ સોલ્વ કર્યું